नमस्कार मित्रों मित्रों जयरे अपना घरे बाळक जन्मे त्यारे एक खुशीनो माहौल होय छे अने वातावरण आखू बदलाई जतुं होय छे। परंतु ए खुशीनी साथे साथे आपणे क्यांक ने क्यांक एक मोटी भूल करता होय छे अने भूल एटले बाळकनी समयसर नोंधणी करावी अने साची करावी। आपणे खुशीमां ने खुशीमां झड़पमां ने झड़पमां आपणे कोई पण बाळकनुं नाम नोंधावी दईए छे, पिताना नामनी अंदर पण कंईक मिस्टेक करीए छे अने त्यारबाद ए भूल सुधारवा माटे आपणे नाके दम आवी जाय छे अने ભૂલ છેક સુધી નડે છે। એટલા માટે જ્યારે પણ બાળકની નોંધણી કરાવો ત્યારે સાચી કરાવો અને સમયસર કરાવો। તો આ વિડિયોના માધ્યમથી આપણે એવી તમામ વિગત જાણીશું કે બાળકનું જન્મ પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું, સુધારા વધારા જો તમે કરવા માંગતા હોય તો કેવી રીતે કરવા અને કયા કયા સુધારા તમે કરી શકો તો એ પણ આપણા વિડિયોના માધ્યમથી જાણીશું અને બાળકનું જન્મ પ્રમાણપત્ર જે છે એ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું, આ તમામ વિગત આ વિડિયોના માધ્યમથી આપણે જાણીશું। તો વિડિયોને अंत सुधी जोता रहेजो। तो चलो शुरू करिए। तो आ वीडियो ना माध्यम थी आपणे आटली बाबतो जाणी शकशुं, जन्म प्रमाणपत्र केवी रीते मेळववुं, जन्म नोंधणी समयनी मर्यादा केटली छे, जन्म नोंधणीमां विलंब थाय तो शुं करवुं, जन्म प्रमाणपत्र मेळववा ऑनलाइन फॉर्म केवी रीते भरवुं, जन्म प्रमाणपत्रमां सुधारो केवी रीते करवो, प्रमाणपत्र ऑनलाइन डाउनलॉड केवी रीते करवुं, तो आटली बाबतो आपणे आ वीडियो ना माध्यम थी जाणीशुं। સૌ પ્રથમ બાળકની પ્રથમ ઓળખ જ જન્મનું પ્રમાણપત્ર હોય છે અને એટલા જ માટે તમારે જન્મની નોંધણી વિગતવાર વ્યવસ્થિત ફરજિયાત કરવી જરૂરી છે। નોંધણી તમારે કરાવવી હોય તો જન્મ મરણની કચેરીએ થાય છે। નોંધણી કોણ કરાવી શકે? તો જો હોસ્પિટલ, બાળકનો જન્મ હોસ્પિટલમાં અથવા તો આરોગ્ય કેન્દ્ર, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ અથવા તો કોઈ પણ બીજી સંસ્થામાં થયો હોય તો ત્યાંના જે ડૉક્ટર હોય, તબીબી હોય, તેણે કરાવવાનો હોય છે અથવા તો સંસ્થામાંથી હોય તો ઇન્ચાર્જે કરાવવાની હોય છે નોંધણી, અને બાળકનો જન્મ ઘરે થયો હોય તો ઘરના વડીલ અથવા તો સભ્યએ કરાવવાનો હોય છે। હવે જન્મ નોંધણી ક્યાં કરાવવી અને એની પદ્ધતિ શું છે? તો જન્મની નોંધણી અંગે જન્મ મરણની રજિસ્ટ્રાર કચેરીમાં જાણ કરવાની હોય છે। 21 દિવસની અંદર જ તમારે જાણ કરવાની હોય છે। 21-30 દિવસની વચ્ચે જાણ કરો તમે તો લેટ ફી સાથે તમારે કરાવવાની હોય છે। લેટ ફીમાં 15-20 રૂપિયા હોય છે, પરંતુ 30 દિવસથી 1 વર્ષની અંદર કરાવશો તો એક સોગંદનામું કરાવવાનું રહેશે અને પ્લસ તમારે લેટ ફી પણ આપવી પડશે। 1 વર્ષ પછી જો તમે નોંધણી કરાવશો તો પછી તમારા માટે થોડી તકલીફ રહેશે, કારણ કે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ કરેલા હુકમ પરથી નોંધણી થશે। ડાયરેક્ટ તમે નોંધણી કરાવવા જશો તો નહીં થાય, એટલા માટે બેટર એ રહેશે કે 21-30 દિવસની અંદર જ તમે નોંધણી કરાવી દો। ત્યારબાદ પ્રશ્ન એ થશે કે ભાઈ જન્મ હોસ્પિટલમાં થાય તો શું થાય? બાળકનો જન્મ જો કોઈપણ તબીબી સંસ્થામાં જેવી કે હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ અથવા તો તેવી કોઈપણ સંસ્થામાં થાય ત્યારે ત્યાંના જે ડૉક્ટરી હોય, તબીબી હોય દ્વારા નિમાયેલા કર્મચારી બાળકના જન્મ અંગેની માહિતી નોંધણી નિયત ફોર્મમાં ભરીને જે તે વિસ્તારની જે જન્મ મરણની કચેરી હોય તેઓ નિયત સમયમાં મોકલવામાં આવે છે અને એનો સમય હોય છે અંદાજે 2 અઠવાડિયા જેટલો। પરંતુ એની સાથે સાથે તમારે મોબાઈલ નંબર આપવાનો હોય છે અને અમુક ડિટેલ તમારી પાસેથી જે માગે એ તમારે કમ્પ્લીટલી ડિટેલ આપવાની હોય છે। નોંધણી થઈ ગયા પછીની પ્રક્રિયા હોય છે, તો જ્યારે જન્મ નોંધણીનું ફોર્મ કચેરીને મળે છે ત્યારબાદ જન્મ મરણ કચેરી દ્વારા જન્મની નોંધ ઓનલાઈન દાખલ કરવામાં આવે છે અને અરજદારે મોબાઈલ નંબર પર એક એપ્લિકેશન નંબર મળે છે SMS દ્વારા, અને એ એપ્લિકેશન નંબર લઈ અને તમારે કચેરીમાં જવાનું હોય છે અને ત્યાંથી તમારે એક બીજું ફોર્મ મેળવવાનું હોય છે, પ્રમાણપત્ર મેળવવાનું હોય છે અને ફોર્મ મેળવી અને ત્યારબાદ તમે પ્રમાણપત્ર મેળવી શકો છો, બરાબર? પરંતુ ફોર્મની સાથે સાથે આટલા ડોક્યુમેન્ટ પણ તમારે જોડવાના રહેશે જે તમે અહીંયા જોઈ શકો છો। સૌ પ્રથમ જન્મ તારીખ સાચી હોવી જોઈએ, બાળકની જાતિ સ્ત્રી છે અથવા તો પુરુષ છે, બરાબર? આ બધી વસ્તુ ક્યારેક મિસ્ટેક થાય તો પછી સુધારા વધારા નથી થતા, એટલા માટે તમારે લીગલ ચેક કરી અને તમારે આપવાનું છે। બાળકનું નામ જે છે તમારે લખીને આપવાનું છે જેથી કરીને કોઈ પણ મિસ્ટેક રસવાઈ દીર્ઘાઈમાં અથવા તો કુમાર ભાઈમાં ના થાય, એટલા માટે લખીને બાળકનું નામ આપવાનું છે, માતાનું નામ, પિતાનું નામ, જન્મસ્થળ, હોસ્પિટલનું નામ અથવા તો ઘરે ડિલિવરી થઈ હોય તો ઘરનું જે જ્યાં પણ થયું હોય તો એ સ્થળ આપવાનું, તમારે માતા પિતાનું સરનામું જે પણ હોય તે આપવાનું, નોંધણી નંબર અને નોંધણીની તારીખ,
જન્મ પ્રમાણપત્ર દેશે ત્યારબાદ આટલી પ્રોસેસ થયા બાદ તમે ડોક્યુમેન્ટ અને ફોર્મ ભરી અને આપો ત્યારબાદ અંગ્રેજી અને ગુજરાતી સાથે બારકોડ અને ક્યુઆર કોડ સાથે તમને પ્રમાણપત્ર આપે છે એક જ સર્ટિફિકેટમાં અંગ્રેજી ભાષા પણ હોય છે અને ગુજરાતી ભાષા પણ હોય છે વધારે કોપી જોઈતી હોય તમારે તો અમુક મિનિમમ ફી ભરી અને તમે વધારે કોપી પણ લઈ શકો છો જેથી કરીને ભવિષ્યમાં તમારું ખોવાઈ ગયું હોય જન્મ પ્રમાણપત્ર તો બીજું તમને કામ આવી શકે છે પરંતુ આ ફોર્મ જે છે આ પ્રમાણપત્ર જે છે એ ઓનલાઈન ઓરિજિનલ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કેવી રીતે કરવું એ પણ આપણે આ વિડીયોમાં જોશું આગળ હવે મહત્ત્વની વસ્તુ છે કે જન્મ પ્રમાણપત્રમાં કયા કયા પ્રકારના સુધારા થઈ શકે તો હું તમને સ્પષ્ટ જણાવી દઉં છું કે મુખ્ય રજિસ્ટ્રાર શ્રી જન્મ મરણ અને કમિશનર શ્રી આરોગ્ય દ્વારા બહાર પાડેલ જન્મ અને મરણની નોંધણી અધિનિયમ 1969 અંગેની માર્ગદર્શિકાના મુદ્દા નંબર 7.4માં જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિ પોતાનું નામ બદલી શકે નહીં અને નવું નામ રજિસ્ટર્ડ કરી શકે નહીં એટલા માટે તમે પહેલાં ધ્યાન રાખો નામ જેસે નથી બદલતા અત્યારે રજિસ્ટર્ડ કચેરીની અંદર દર મહિને 1000, 1500, 2000 નામ આવે છે પરંતુ એની ઓથોરાઇઝમાં નથી આવતું એટલે એ બદલી નથી શકતા એટલે જે પણ નામ આપો કમ્પ્લીટલી આપો હા તો કયા કયા સુધારા થઈ શકે એ હું તમને હવે જણાવું છું તો સંજીવ કુમાર નામ બદલીને દિલીપ કુમાર તમારે રાખવું હોય તો નામ ન બદલી શકાય કારણ કે નામનો ભાવાર્થ બદલાતો હોય તો એ નામ નથી બદલી શકાતું પરંતુ સંજય કુમારને બદલે સંજયભાઈ કરી શકાય છે રામલાલ તમારે નામ હોય તમારું તો રામભાઈ કરી શકાય છે અથવા તો રામકુમાર કરી શકાય છે રસ્વાઈ દીર્ઘાઈનો કોઈ પણ ફરક હોય તો એ વસ્તુમાં સુધારા કરી શકાય છે પરંતુ સંજયમાંથી સુરેશ કરવું હોય તો નથી થઈ શકાતું એ એટલા માટે ખાસ ધ્યાન રાખવું જન્મનું પ્રમાણપત્ર બર્થ સર્ટિફિકેટ તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવું હોય તો તમે કરી શકો છો સૌપ્રથમ તમારા લેપટોપની અંદર અથવા તો મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો અને બ્રાઉઝરમાં લખો eolakh.gujarat.gov.in આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો બરાબર આ પ્રમાણે વેબસાઇટ ડાઉનલોડ ક્લિક કરી અને ઓકે કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો સિટીઝન કોર્નર ડાઉનલોડ સર્ટિફિકેટ તો એના ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા પહેલું જ ઓપ્શન આવશે ડાઉનલોડ સર્ટિફિકેટ તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટમાં જશો એટલે તમે નીચે અહીંયા સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જે છે લખશો અહીંયા ઇવેન્ટમાં તમારે બર્થ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ સિલેક્ટ બાય જે છે તમારે મોબાઈલ નંબરથી ડાઉનલોડ કરવા માગતા હોય તો મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો અને એપ્લિકેશન નંબર હોય તમારી પાસે તો એપ્લિકેશન નંબર સિલેક્ટ કરવાની રહેશે અહીંયા પછી તમારે એપ્લિકેશન નંબર અથવા તો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે અહીંયા જે છે વર્ષ સિલેક્ટ કરવાનું છે અને ચાર્જ ડેટા કરશો એટલે તમારું પ્રમાણપત્ર ઓરિજિનલ જે છે બારકોડ સ્ટીકરવાળું જે એ ઓપન થઈ જશે એને તમે ડાઉનલોડ કરી અને લેમિનેશન કરી શકો છો eolakh.gujarat જે ગવર્મેન્ટ વેબસાઇટ છે અને એના ઉપરથી તમે કોઈ પણ પ્રમાણપત્ર તમારું ડાઉનલોડ કરો તો એ ઓરિજિનલ જ માન્ય ગણાશે એટલા માટે તમે ગમે ત્યારે પણ ડાઉનલોડ કરી શકો છો તો આ વિડીયોના માધ્યમથી તમને જેટલી જેટલી બાબતો સમજાવી એ કદાચ તમને સમજાઈ ગઈ હશે છતાં પણ ના સમજાયું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો